फ्रेंड्स, वेलकम टू शिव एजुकेशन। आज आप धोरण 10 चेप्टर नंबर 12 ना आईएमपी प्रश्नों की बात करीशू। मित्रों, आना पेला अमे 11 चेप्टर ना आईएमपी प्रश्नों की वीडियो बनावी दीधेला है। जो तमे हजू सुधी ए प्रश्नों न जोया होय तो तमे प्लेलिस्ट में जाइ ए बधा ज प्रश्नों तैयार करी लेजो, जेथी तमने आवनारी परीक्षा में ओछी मेहनते वधारे मार्क्स मेळववामां सफलता मळी रहे। चलो हवे जो ये चेप्टर नंबर 12 नी वात। खूब मोटू चेप्टर हतु, पण कट सिलेबस पछी पण घणुं बधुं कपायुं नथी, पण तेमां जनरल विकल्प साथे 8 गुणनुं पूछाशे, ए तमारा माटे सारी वात छे। तो जोई लईए केवी रीते पूछाशे, कया विभागमां केटला मार्क्सनुं पूछाशे। तो विभाग ए मां एक प्रश्न हशे 1 मार्क्सनो, विभाग बी मां आ पाठमांथी 2 प्रश्नो हशे मित्रो 4 मार्क्समां, एटले के शोर्ट क्वेश्चन करशो तो तमारा 4 मार्क्स पूरेपूरा आवशे। અને વિભાગ સી માં એક પ્રશ્ન હશે 3 માર્ક્સનો, અને કુલ 8 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી તમને પૂછાવવાનું છે। જોઈ લઈએ ટૂંકા પ્રશ્નોની વાત કરીએ તો પહેલો પ્રશ્ન, ઓહ્મનો નિયમ લખી તેનું સૂત્ર જણાવો। ખૂબ જ આઈએમપી પ્રશ્ન મિત્રો, ઓહ્મનો નિયમ લખી તેનું સૂત્ર જણાવો। બીજો પ્રશ્ન, વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા લખી તેનો એકમ જણાવો। વ્યાખ્યા પણ લખવાની છે, એકમ પણ લખવાનો છે। વિદ્યુત સ્થિતિમાનનો તફાવતની વ્યાખ્યા લખી। મિત્રો, એક જ શબ્દનો ફેર છે પણ વ્યાખ્યામાં ઘણો બધો ફેર આવશે, તો ખાસ ધ્યાન રાખજો, તેનો SI એકમ જણાવો। ચોથો પ્રશ્ન, અવરોધોના સમાંતર જોડાણના ફાયદા જણાવો। બરાબર, કે આપણે જો સમાંતર જોડાણ કરીએ તો શું પ્રકારનો આપણને ફાયદો થઈ રહે। ત્યાર પછી પાંચમો અને છઠ્ઠો પ્રશ્ન, શ્રેણી અને સમાંતર જોડાણની લાક્ષણિકતા જણાવવાની છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 7, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપી તેનો એકમ જણાવો। એટલે કે તેનો એકમ પણ લખવાનો છે અને વ્યાખ્યા પણ લખવાની છે મિત્રો। ત્યાર પછીનો પ્રશ્ન, ખૂબ આઈએમપી, જૂલનો તાપીય નિયમ જણાવો। અને છેલ્લો પ્રશ્ન, વિદ્યુત પાવર એટલે શું તેનું સૂત્ર જણાવો। તો મિત્રો, આ 9 પ્રશ્નો હતા વિભાગ બી માટે। તમે આટલું કરશો સરળતાથી અને ચોક્કસપણે બંને પ્રશ્નો લખી શકશો, બરાબર। ત્યાર પછી આપણે જોઈશું વિભાગ સીની વાત કરીશું, તો એની અંદર એક જ પ્રશ્ન પૂછાવાનો છે, તો જોઈ લઈએ કે એના માટે તમારે કયા પ્રશ્નો તૈયાર કરવાના છે। તો જોઈએ વિભાગ સીના પ્રશ્નો। તો મિત્રો, વિભાગ સીમાં 3 જ પ્રશ્ન અને આ 2 પ્રશ્નો તો ઘણી વખત પરીક્ષામાં અત્યાર સુધી પૂછાઈ ચૂક્યા છે। આ બંને પ્રશ્નો બોર્ડમાં અત્યાર સુધીમાં 3-4 વખત પૂછાઈ ચૂક્યા છે। તો જોઈએ તો કયો પ્રશ્ન મિત્રો, અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો, એટલે કે શ્રેણી જોડાણ કોને કહેવાય, આકૃતિ દોરવાની છે, અને ત્યાર પછી સમતુલ્ય અવરોધનું સૂત્ર તમારે તારવવાનું છે, એટલે કે 3 અવરોધની જગ્યાએ 1 જ અવરોધ લગાવીએ તો તેનું શું પરિણામ મળે એની વાત કરવાની છે। બીજો પ્રશ્ન છે, અવરોધોનું સમાંતર જોડાણ સમજાવી સમતુલ્ય અવરોધનું સૂત્ર। શ્રેણી અને સમાંતર બંને જોડાણ અલગ અલગ છે મિત્રો, આ બંનેનો હું અલગથી વિડીયો બનાવીશ, તમે જોઈ લેશો એકવાર તો તમને આ બંને પ્રશ્નો પૂરેપૂરા આવડી જશે, અને ખૂબ જ સરળ એવું દાખલા મિત્રો। હવે તમને અંદર આપ્યું છે કટ સિલેબસમાં કે સુવાહક તંત્ર વાહકનો અવરોધ શાના પર આધાર રાખે એને લગતા દાખલા કટ કરવામાં આવે છે, આ નહીં શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના દાખલા તમને પરીક્ષામાં પૂછાશે। આનો પણ હું અલગથી વિડીયો બનાવીશ દાખલાને લગતો, જે તમે જોઈ અને કોઈ પણ દાખલો કરી શકશો। મારું માનો તો તમે પ્રશ્ન લખો એના કરતાં જો દાખલો લખશો તો પૂરેપૂરા 3 માર્ક્સ અને રોકડા 3 માર્ક્સ મેળવી શકશો। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।